अमन गुप्ता बोटना कोफाउंडर અને સીએમઓ છે એ તો તમે જાણતા જ હશો, પણ આ બોટની શરૂઆત કેવી રીતે થઈ, અમન ગુપ્તા કોણ છે અને તેનું બેકગ્રાઉન્ડ શું છે? VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો જાણવા જેવું હું છું વિની। ભારતની પોતાની બ્રાન્ડ બોટને તો લગભગ તમે બધા જાણતા જ હશો। 2015માં સ્થપાયેલી ઇન્ડિયા બેઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ બોટના કોફાઉન્ડર અને સીએમઓ એટલે કે ચીફ માર્કેટિંગ ઓફિસર અમન ગુપ્તાનો જન્મ 4 માર્ચ 1982ના રોજ દિલ્હીમાં થયો હતો। અમને દિલ્હી પબ્લિક સ્કૂલ આરકેપુરમમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું હતું। ત્યારબાદ 1998માં બીકોમ માટે શહીદ ભગતસિંહ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું। ગ્રેજ્યુએશનના દિવસો દરમિયાન અમનના પિતાએ તેને સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની સલાહ આપી હતી, જેથી અમને 1999માં તેમણે ICAIના સીએ પ્રોગ્રામમાં એડમિશન લીધું। જ્યારે અમને સીએ ક્લિયર કર્યું ત્યારે તે સૌથી નાની ઉંમરના સીએ ક્લિયર કરનારા હતા। અમન ગુપ્તાએ માર્ચ 2003 થી ઓગસ્ટ 2005 દરમિયાન આસિસ્ટન્ટ મેનેજર તરીકે સિટી બેંકમાં કરિયરની શરૂઆત કરી। સપ્ટેમ્બર 2005માં પિતા સાથે મળીને એડવાન્સ ટેલિમીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામનો નવો વ્યવસાય શરૂ કર્યો, જે ફેલ જતા 2010માં ફાઇનાન્સ અને સ્ટ્રેટેજીમાં એમબીએ માટે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં એડમિશન લીધું। એમબીએ બાદ તેમણે સિનિયર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને હર્મન ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે KPMG સહિતની કંપનીઓમાં કામ કર્યું। ત્યારબાદ 2013માં બોટની પેરેન્ટ કંપની ઇમેજિંગ માર્કેટિંગ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી, જે બાદ 2016માં તેમણે તેના બિઝનેસ પાર્ટનર સમીર મહેતા સાથે મળીને ઇલેક્ટ્રોનિક કંપની બોટની શરૂઆત કરી। જ્યારે તેણે આ કંપનીની શરૂઆત કરી ત્યારે ઇન્ડિયામાં ઇયરવેરની ઓલરેડી 200 જેટલી કંપનીઓ હતી। શરૂઆતમાં નવી દિલ્હીમાં આવેલા સોશિયલ નામના કેફેમાં તેણે કામ કરવાની શરૂઆત કરી। એમની કંપની દ્વારા સૌથી પહેલી પ્રોડક્ટ બનાવવામાં આવી હતી એપલનો કેબલ અને એપલનો ચાર્જર, જે એમેઝોન પર સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ હતી। અમરના કહેવા મુજબ તેણે લાઈફમાં ઘણા રિજેક્શન ફેસ કર્યા છે અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે તેમણે બોટ કંપનીની શરૂઆત કરી ત્યારે એક ડિજિટલ એજન્સી દ્વારા તેમની પાસે કામ માટે 1 મહિનાના 50,000 રૂપિયાની ડિમાન્ડ કરી હતી, પણ એ સમયે આટલા બધા પૈસા અમન ખર્ચી શકે એમ ન હતા। તે માટે તેણે તેની કંપની માટે જાતે જ ડિજિટલ માર્કેટિંગ શીખ્યું, પણ ત્યારબાદ જેકલિન ફર્નાન્ડિસ, KL રાહુલ, હાર્દિક પંડ્યા જેવા સેલિબ્રિટીઝ બોટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા। 2020માં તેમણે ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા કંપની માટે D2C કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ફ્રીલાન્સિંગ કર્યું હતું। તે શાર્ક ટેક ઇન્ડિયા સીઝન 1 અને 2માં શાર્ક તરીકે પણ જોવા મળ્યા હતા, જ્યાંથી તેમને વધારે લાઇમલાઇટ મળી। અમનની ફેમિલીમાં તેની વાઇફ પ્રિયા, 2 દીકરીઓ અદા અને મીરાયા, માતા જ્યોતિ, પિતા નીરજ અને ભાઈ અનમોલ અને બહેન નેહા છે। અમનની નેટવર્થ વિશે વાત કરવામાં આવે તો તેની નેટવર્થ 700 કરોડ જેટલી છે તેવું કહેવામાં આવે છે। તો આ હતી અમન ગુપ્તાની સ્ટોરી, જે બોટ કંપનીના કોફાઉન્ડર અને સીએમઓ છે। તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ન ભૂલતા, સાથે જ તમારે કોઈ પર્સનની સ્ટોરી જાણવી હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો। હું ફરી મળીશ અવનવી માહિતીઓ સાથે, ત્યાં સુધી તમે જોતા રહો VTVGujarati.com।